અને હે માં હે મોણિયા વાળી નાગબાઈ માં, આપણા અહીંયા બેઠા હમણાં જ વાત કરતા હતા, પરબ પરબ ધામ આપણું પરબ ધામ કરશનદાસ બાપા પાસે ગયા હતા આપણ, અને પછી ત્યાંથી અહીંયા આવવાના હતા. કીધું અમારે મોણિયા જવું છે, તો કે ના ના પ્રસાદી લીધા વગર ન જવાય. હા પણ જો કરશનદાસ બાપુએ કીધું પ્રસાદી દીધા વગર ન જવાય, અહીંયા અમારે પ્રસાદ હાલે છે ને એ નાગબાઈ મોણિયા વાળીની કૃપા છે. ભલા માણસ આવું બાપુ બોલ્યા, એ ભગવતી છે, એ માં નાગબાઈ, એ જોગમાયા કૃપાનો વરસાદ અહીંયા જેટલા આવ્યા એના ઉપર વરહેવા કરે. અને કેવો વરહાવે, એ ગાવાની હટાણે વધારે મજા આવે, આહાડ આવી ગયો છે એટલા માટે. કેવી રીતે રાત્રિ હે કલ્યાણી તેરી જોડ ધરા પર કોઈ નહીં, મેરી માં કે બરાબર કોઈ નહીં. હે કાલ રાત્રિ હે કલ્યાણી તેરી જોડ ધરા પર કોઈ નહીં, મેરી માં કે બરાબર ભગવતી ના સાનિધ્યમાં બધો એવો ડાયરો, એક એક શબ્દ ને સમજી હગે એવો ડાયરો બેઠો છે. એટલા માટે અહીંયા છંદ છપાખરા ગીતો દુહા અમે જે બોલીએ એ બરાબર અહીંયા ઝીલાય છે. એટલે યુદ્ધનું વર્ણન કરતા અમારા કવિઓ લખે છપાખરામાં, યુદ્ધના મેદાનમાં સુરવીરો રાષ્ટ્રને બચાવવા માટે, ધર્મના માટે જ્યારે યુદ્ધના મેદાનમાં ઉતરે ત્યારે કેવી રીતે યુદ્ધ કરે છે એનું વર્ણન છે. એટલા માટે ગાટા હુકળ હટીલા જોત પેરડી નિશાન તાજે ડાક ઠંડી દૂધ હોય પ્રકૃતિ ઘટા દીચ ગાટ પ્રકૃતિ ઝડપ ઝડી ઉપાડે પકોળ પેડા પેડા પ્રતિ નાથ ઘોડા ઉપાડે ગાટા હુકળ હટીલા જોત પેરડી નિશાન ગાજે ડાક ઠંડી દૂધ હોય પ્રકૃતિ ઘટા દીચ ગાટ પ્રકૃતિ ઝડપ ઝડી ઉપાડે પકોળ પેડા પેડા પ્રતિ નાથ ઘોડા ઉપાડે મહિમા ધરતી ગાજે ભરત કાટમાળા અસમાન પપેરા દુદોળા એરા ટીકળા ના રાજા ઝોપડી કે ભાગ નાજ જાગ જાય ગે રામ, મેરી ઝોપડી કે ભાગ નાજ જાગ જાય ગે રામ, રામ આયે તો અંગ ના સજાવી દીપ જલા કે દિવાળી મેં સારે પાપ મટ જાય ગે રામ, મેરી ઝોપડી કે ભાગ નાજ જાગ જાય ગે રામ આયે, આહા
મેરા સોટા સાયકા સંતોની પણ એમ ભગવાન દાસ બાપુની યાદી ભાઈ કરાવે એમ સંતોની પણ એક પરંપરા ચારણોમાં અદ્ભુત છે. જેમ કાઠી સમાજમાં પંચાળની પરંપરા આખી પિરાણાની, એમ સંતોની અને માતાજીઓની અને કવિઓની અને સુરવીરોની ચારણને દોઢહુરો કહેવાય. ઘણી વખત મેં કીધું છે કે યુદ્ધના મેદાનમાં મરી પણ શકે, તલવાર પણ આંકી શકે અને કલમ પણ આંકી શકે, અને અને આપવા વાળો છે ચારણ. બીજાના માટે ગામોગામ ત્રાગા કર્યા છે અને કેવી કેવી મોજ આવે. આપણે ગીર અહીંયા પાસે છે, અમારે ગીરમાં લીલા પાણીથી આમ દેખાય આગળ ઘંટલો ને ઘંટલી બે છે, ડુંગરાઓ છે. ચારણે ડુંગરાના લગ્ન કરેલા, શું કામ એ ખબર, જમાડવા સારું થઈને ગમે એમ કરીને હોય તો ખવડાવી દેવું તો જ એને મજા આવે. નાના નાના ગારાના ઘંટલો ને ઘંટલી એવા જ બનેવા, ડોલા તો મોટા ડુંગર છે અને એને આખી ગીરને જમાડેલી, બે ત્રણ દિનો આખો મોટો બે પાંચ દિનો પ્રસંગ ને એ લગ્ન કર્યા એને હું કામે કે એ બાને લાડવા ઘી ખાઈને નાચ જમે ને બધા જમે ને એમ. એ આપણને અંદરથી મોજ આવે છે ને આ બધી મોજું એ અંદરની છે. અંદરની મોજ એ વસ્તુ આખી જુદી છે. એટલે એ મોજ આપણને આવે છે, એ આપવા વાળી આપણી આયુ છે. એટલા માટે કેસરી કે લાલ મેરા છોટા સાયે કામ મેરા રામજી સે કહે દે ના જય સિયા રામ મેરા રામજી સે કહે દે ના જય સિયા રામ જો કેસરી કે લાલ મેરા છોટા સાયે કામ. ભગવતી માના સાનિધ્યમાં, નાગબાઈના સાનિધ્યમાં બેઠા અને અમને કોઈ પૂછે તમારો સનાતન ધર્મ જે છે એ કેદુણો છે, એમ કયા વખતથી છે, તમારા સનાતન ધર્મને કેટલો સમય થયો, તમારો સનાતન ધર્મ છે કેદુણો, એમ એવું કોઈ પૂછે તો મહાત્મા ઈશ્વરદાસજીના શબ્દોમાં હું અહીંથી કહું, સાંભળો અમારો ધર્મ કેદુણો છે, સનાતન ધર્મ. કાંઈ ન હોતા પવન પાણી જળા ધળા અહંકાર ભેદ માણી મંત્ર નત્ર ન હોતા વિવેક અને ધર્મ કર્મ નત્ર સુર ન હોતા આકાશ ધરા રામૈયા રામ હી રામા હુતા આપે બુદ્ધિ તક કીર્તાર શક્તિ ની પાઈ બીજી રીતિ સીધી નવે નીતિ તૈયાર કરો સ્વાર્થ વિનાના પ્રભુ પ્રમારથી કૈના સામ કે નાહી બીજો વગાડવાઈ દેતો નથી હું કામે સમય, મારે મારા સમયમાં પૂરું કરવાનું છે એટલે હું વધારે એનો સમય એટલે લીધે આવતો. એ દુનિયાની મોહ માયા બધી ખોટી છે, દ્વારકા વાળો હાચો છે, દ્વારકા વાળો હાચો છે. ભગવાન કૃષ્ણ ના ઉપાસક હોય એટલા માટે બે કડી. અરે ઓખો તો દુનિયા છે ભગવાન.